सूरत जिलाना कामरेज तालुकाना कठोर आरोग्य केंद्र माथी 6 वर्ष पहला नवजात शिशु ने उठावी जनार दंपत्ति ने कामरेज पुलिस से झड़पी पड़ा। संतान सुख थी वंचित पत्नी ने वारंवार कसुवावर तथा मोड़ मिया गाम करजणना अने 108 एम्ब्युलेंस मां ईएमटी डॉक्टर तरीके फरज बजावता कर्मचारी 6 वर्ष पहला कठोर आरोग्य केंद्र मांथी नवजात शिशु ने उठावी गयो हतो। गुनामां शामिल दंपत्ति सहित 3 ने कामरेज पोलीसे झड़पी पाड्या हता। कामरेजना आंबोली खाते आवेला नाना नगर अस्माल अपार्टमेंट में रहता सुफिया मोहम्मद अली अंसारी ने वितेला वर्ष 2017 में प्रसूति दरमियान कामरेजना कठोर खाते सरकारी आरोग्य केंद्र खाते पुत्र नो जन्म थयो हतो। त्यारे नवजात शिशु ने रसीकरण नु बहानु बतावी तारीख 5 जानुआरी 2017 ना रोज आरोग्य केंद्र वोर्ड में डॉक्टर ना एप्रोन पहेरेल वेश में आवेल अजाण्यो ईसम बाळक ने लई फरार थई गयो हतो। नवजात शिशु नु अजाण्या ईसम द्वारा अपहरण थया अंगेनी चोरी नी फरियाद नवजात शिशु ना वालीए कामरेज पोलीस मथके तारीख 5 जानुआरी 2017 ना रोज नोंधावी हती। कामरेज पीआई आरबी भटोड ना मार्गदर्शन हेठळ कामरेज पोलीस स्टाफ ना देवेंद्र सिंह किशोरदान तेमज नामदेव कलाभाई गुना शोधक कामगिरी करी रह्या हता। जे समय दरमियान वर्ष 2017 मां कामरेज ना कठोर गाम ना आरोग्य केंद्र मांथी नवजात शिशु नु थयेल अपहरण अंगे ना आरोपी मियागाम करजण खाते होवानी बातमी मळी हती। जेना आधारे कामरेज पीआई आरबी भटोड पीएसआई वीआर ठुम्मर सहित ने टीम मियागाम करजण खाते पहोंची हती। कामरेज पोलीसे झड़पी पाड़ेला अपहरणना गुनामां संडोवायेल 108 एम्ब्युलेंसना डॉक्टरनी पूछताछ करता तेणे पोतानुं नाम कमलेशभाई चंदुभाई ओड मियागाम करजण खाते रहेतो होवानुं जणाव्युं हतुं। पोताना लग्न जीवन दरमियान पत्नी नयनाबेनने सगर्भा अवस्था दरमियान 2 वखत कसुवावर थता તેઓ નાસી પાસ થયા હતા, પરંતુ ત્રીજી વાર સામાજિક રીતરિવાજ પ્રમાણે સીમંત વિધિનો દેખાડો કરી પત્ની ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો હતો। આરોપીએ બાદમાં 108 એમ્બ્યુલન્સના ઈએમટી ડોક્ટર તરીકે ફરજ બજાવતો હોય નવજાત શિશુના જન્મ વિશે પરિચિત હોય નવજાત શિશુના અપહરણ કરવાનું આયોજન કર્યું। ત્યારે ગત તારીખ 5 જાન્યુઆરી 2017ના રોજ કામરેજના કઠોર ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે આંબોલીના અંસારી પરિવારમાં જન્મેલા નવજાત શિશુનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો। રસીકરણ માટેનું બહાનું કાઢી બાળકનું અપહરણ કરી ઉપાડી ગયો હતો। દંપતીએ અપહરિત બાળકને સ્મિત નામ આપી તેને પોતાના બાળકની માફક ઉછેર કરતા હતા, જે હાલ સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે। કામરેજ પોલીસે નવજાત શિશુના અપહરણના ગુનામાં સામેલ મિયાગામ કરજણ ખાતેના દંપતી કમલેશ ચંદુભાઈ ઓડ તેમજ પત્ની નયનાબેન કમલેશભાઈ ઓડ સહિત ઓલપાડ તાલુકાના કિમ 4 રસ્તા ખાતે રહેતા જિગ્નેશભાઈ ખુમાનભાઈ રાઠવા સહિત 3ની અટકાયત કરી। ગત વર્ષે 2017ની 5 તારીખે એક બનાવ બનેલો, જેમાં સુફિયાબેન મોહમ્મદ અલી યુનુસભાઈ મંસૂરી રહેવાસી આંબોલી 4 રસ્તાને ગઈ તારીખ 4/1/2017ના 6:30 વાગે એક બાળકને જન્મ આપેલો અને એ કઠોર સીએચસીમાં એડમિટ હતા। એ દરમિયાન 5 તારીખના રાત્રિના લગભગ 1 વાગ્યાની આજુબાજુ એમને જે વોર્ડમાં દાખલ હતા એ વોર્ડમાં એક ઈસમ કમ્પાઉન્ડર તરીકેની ઓળખ આપીને આવેલો, જેને ડૉક્ટર જેવા કપડાં પહેર્યા હતા, અને આ ફરિયાદી સુફિયાબેનના બાળકને રસી આપવાનું કહી અને અપહરણ કરીને લઈ ગયેલો। જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં કામરેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 5/2017 ઇપીકો કલમ 363/365/368 મુજબનો ગુનો દાખલ થયેલો અને એ ગુનાની તપાસ જે તે સમયે જે તે વખતના તત્કાલીન પીઆઈ પીએન પટેલ પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ કરેલી અને એ ગુનો આજ દિન સુધી અનડિટેક્ટ હતો અને બાળક કે આરોપી કોઈ મળી આવેલ ન હતા। ત્યારબાદ ગઈકાલ તારીખ 22/1ના રોજ અમારી કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ સાથે અમો હાલમાં સીઆઈડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક શ્રીનાઓએ ગુમ બાળકો અને અપહરણ થયેલ બાળકો શોધી આપવા સૂચના આપેલ, જે અનુસંધાને અમારા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી પિયુષ પટેલ સાહેબ, અમારા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીકે વણાર સાહેબનાઓએ આ બાબતે ગુમ બાળકો શોધી કાઢવા માટે સૂચનાઓ કરેલ અને માર્ગદર્શન આપેલ, જે માર્ગદર્શન આધારે અમો કામરેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા અને દરમિયાન અમને હકીકત મળેલ કે 2017માં અપહરણ થયેલ બાળક અત્યારે એક કરજણ ખાતે 108માં ફરજ બજાવતા કમલેશ ઓડ પાસે છે અને એ અપહરણ એને કરેલું એવી હકીકત મળેલી, એ હકીકતને વેરીફાઈ કરી અને ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન મુજબ
અમારી ટીમ અમે રવાના કરેલ અને કમલેશ ઓડ અને તેની પત્ની બંનેને પકડી પાડેલ અને એમને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ગુનો તેમને આચરેલ હોવાનું જણાવેલ છે. તો એમની પાસેથી અત્યારે જે એમને આ બાળકનું અપહરણ કરેલું એ બાળકનું નામ સ્મિત રાખેલું છે. બાળક અત્યારે 6 વર્ષના 18 માસનું છે. બાળક મેળવવામાં આવેલ છે અને બંને આરોપીઓની કામરેજ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.